હેલો એવરીવન મિત્રો, 18247 ગુજરાતના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે લોકોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આજના દિવસે મિત્રો આપણે લોકો વાત કરીએ જે ટોપિકની, એ પહેલાં તમને લોકોને થોડીક માહિતી આપી દઉં કે ભાઈ આપણું 18247 ગુજરાતનું જે ઓનલાઈન પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ પર આપ લોકોને સ્ટડી મટીરિયલ, કરંટ અફેર્સ, જોબ એલર્ટ્સ, ડેઇલી ક્વિઝ, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ, મેગેઝિન્સ, પાવર કેપ્સ્યુલ, નોટ્સ, આર્ટિકલ્સ, વિડીયોઝ, લોટ્સ ઓફ બરાબર કે આવનારું કોઈ પણ નોટિફિકેશન, આ બધી જ ફેસિલિટીઝ જે છે એ અવેલેબલ રહેશે. મિત્રો, હજુ આપ લોકોએ 18247 ગુજરાત એપ છે અને ડાઉનલોડ નથી કરી તો આજે જ કરી લો. મિત્રો, આજે આપણો જે ટોપિક છે, આ ટોપિક છે એ આપ લોકો માટે ખૂબ જ મહત્વનો કે ભાઈ ટેટ પરીક્ષા જે 1 અને 2 ની એક્ઝામની નોટિફિકેશન બહાર આવી છે એમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો વિષય ઉપર વધારે પડતા ક્વેશ્ચન્સ છે એ પૂછાતા હોય છે. તો ભાઈ આ વિષયની તૈયારી આપણે કેવી રીતે કરવી અને એની અંદર કયા કયા મુદ્દાઓ છે જે સાંકળવામાં આવે છે એની આપણે લોકોએ મિત્રો આજે ચર્ચા કરવાની છે. તો આપ સર્વે લોકોને ખબર છે કે ભાઈ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો કરી અને આ અભિયોગ્યતા ટેસ્ટની અંદર એક ટોપિક છે એ પૂછાતો હોય છે બરાબર. તો આની અંદર મિત્રો આપ સર્વે લોકો જાણો છો એ પ્રમાણે અહીંયા આગળ જણાવેલા મુદ્દાઓ છે, જેમ કે શિક્ષણ અભિયોગ્યતા, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત, બાળ મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, શિક્ષણની ફિલોસોફી અને શૈક્ષણિક પંચો, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શૈક્ષણિક ટેકનોલોજી, પ્રાથમિક શાળાની અંદર સહાય ગ્રાન્ટ અનુદાન અને કેવી યોજનાઓ હોય છે, 2009 ની અંદર આરટી એક્ટ જે છે એના લગતી માહિતી, શૈક્ષણિક સંક્ષિપ્ત શબ્દાવલી, ગુજરાતી મુખ્ય શિક્ષણ સંસ્થાઓ કઈ છે અને એને લગતા સામયિકો. તો મિત્રો, જાણે કે અહીંયા આગળ તમને થોડીક એવી બેઝિક માહિતી આપું કે ભાઈ આપણે લોકો છે એ બાળ મનોવિજ્ઞાન આપણને ખબર છે બરાબર. તો કે ભાઈ આ બાળ મનોવિજ્ઞાનની અંદર કયા કયા મુદ્દાઓ છે એ સાંકળવામાં આવી શકે. તો કે ભાઈ ઉદાહરણ તરીકે આપ લોકોને જણાવું કે અહીંયા આગળ છે બાળ મનોવિજ્ઞાન એટલે કે માનસિક વિકાસની વાત કરવામાં આવી છે. આ પણ એક આધુનિક શાખા જોવા મળે છે. એની અંદર અનેક એવા જુદા જુદા લેખકોએ એની અનેક એવી વ્યાખ્યા આપી, જેમ કે તમને લોકોને જણાવું કે ભાઈ સૌથી પહેલા છે એક રો અને ક્રો આવી આપણને એક જે છે એ માહિતી મળી બરાબર. તો ક્રો અને ક્રો એ કેવી વ્યાખ્યા આપી, તો કે ભાઈ આને એવું કીધું કે બાળ મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી શરૂ કરી અને યુવાવસ્થા સુધીનો સળંગ વિકાસ છે. એટલે કે જન્મથી જે યુવાવસ્થા દરમિયાન આપણને જોવા મળે છે બરાબર, આ જન્મથી યુવાવસ્થા સુધીનો સળંગ વિકાસ. તો આ ક્રો અને ક્રોએ એવું કીધું કે ભાઈ આને કહેવાય બાળ મનોવિજ્ઞાન. એવી રીતે જે છે એ બીજા વૈજ્ઞાનિક આવ્યા મિત્રો, એનું નામ છે એટીચર્સ બરાબર. તો એમના મત મુજબ એવું માનવું હતું કે બાળ વિજ્ઞાન જે છે એ બીજા ધારણથી માંડી બરાબર, ક્યારથી, તો કે ભાઈ બીજ જ્યારથી ધારણ થાય છે ત્યારથી લઈ અને યુવાવસ્થામાં જ્યાં સુધી પહોંચે છે બરાબર ત્યાં સુધીનું વિજ્ઞાન એને કહેવાય બાળ મનોવિજ્ઞાન. ત્રીજી વાત એવી આવી કે ઇલિઝાબેથ બરાબર, ઇલિઝાબેથ હરલોક જે છે એમનું માનવું એવું છે કે ભાઈ જ્યારથી ગર્ભ રહે છે માતાને ત્યારથી માંડી અને બાળક છે એ પુખ્ત બને ત્યાં સુધીનું વિજ્ઞાન એટલે એને કહેવાય બાળ મનોવિજ્ઞાન. ત્યારબાદ આવ્યું તો કે જેમ્સ ટ્રેવર બરાબર. તો જેમ્સ ટ્રેવર એવું માને છે કે ભાઈ જન્મથી માંડી અને પુખ્તતા સુધી બરાબર ત્યાં સુધીનું વિજ્ઞાન એટલે એને કહેવામાં આવે બાળ મનોવિજ્ઞાન બરાબર.
તો આ આપણે અલગ અલગ મિત્રો એવી વાત કરીએ કે ભાઈ આ અલગ અલગ બાળ મનોવિજ્ઞાનની આપણને શું જોવા મળી, તો કે માત્ર અને માત્ર વ્યાખ્યાઓ આપણે આને કહી શકાય. આવું તો આની અંદર ઘણું બધું છે, બરાબર, કે આધુનિક ખ્યાલો પ્રમાણે આપણે શું માનીએ છીએ, તો કે ભાઈ બાળકના પ્રકારના વર્તનની સમજૂતી આપવા માટે ખાલી આ એક પર્યાપ્ત નથી, એટલે એના સમયગાળાને લઈ અને એની સમજૂતી આપવી પણ ખૂબ જ જરૂરી, બરાબર. તો આની અંદર મિત્રો આપણે આનુવંશિકતાને જોવી પડે કે ભાઈ વંશ પરંપરાગત અને વાતાવરણની છે તે વ્યક્તિ ઉપર શું અસર થાય. ત્યારબાદ તો કે વ્યક્તિગત ભેદો, દાખલા તરીકે બધાની બુદ્ધિ બરાબર સરખી જ કામ કરતી, પણ અમુક છે કઈ જગ્યાએ ચલાવે છે, અમુક છે કઈ જગ્યાએ ચલાવે છે આપણને ખબર નથી, એ પ્રમાણે એની પરિકલ્પનાઓ પણ અલગ હશે, એનો વિકાસ પણ અલગ હશે, એની પ્રતિક્રિયા પણ અલગ હશે, એની અવધિ પણ અલગ હશે. આ બધાની અંદર આપણને લોકોને ભેદ જોવા મળે છે. એના જીવન જીવવાની પ્રેરણા, ઉદાહરણ તરીકે તમને એક વાત કહું કે ભાઈ બાળકને પૂરતા પ્રમાણની અંદર આપ શક્તિવર્ધક ખોરાક આપો છો તો કઈ પ્રોબ્લેમ નથી, પણ એને શક્તિવર્ધક ખોરાક નથી મળતો, કઈક એની અંદર આપણને ખામી જોવા મળે છે, તો એની અંદર આપણને અવરોધ જોવા મળે છે. ત્યારબાદ આવેનું મનોસ્વાસ્થ્ય, વ્યવહારિક અભિગમ બીજા હારે કેવી વર્તણૂક રાખે છે, બરાબર, તો એના માટે પણ આપણે અમુક અભિધારણાઓ ત્યાં આગળ કેળવવી પડે છે. કેમ કે તમને લોકોને કહું કે ભાઈ તમે લોકો જ થોડા ઘણા પ્રશ્નોના જવાબ આપવાની થોડીક એવી ટ્રાય કરો કે ભાઈ શા માટે અમુક બાળક છે અમુક રીતે વર્તે છે. આપણે લોકો સીધે સીધું છે એના ઉપર જ 5 સેકન્ડની અંદર આન્સર ન કરી શકે, એના માટે આપણે એને સતત જે છે અવલોકન હેઠળ રાખવા પડે, જોવું પડે અને તપાસ કરવી પડે કે ભાઈ આની અંદર આપણને શું જોવા મળી રહી. બાળકના વર્તનને કેવી રીતે આપણે વાળી શકાય, કેવી રીતે એને ઢાંચો આપી શકાય, આ પણ આપણે વિચારવું પડે કે ભાઈ કોઈ પણ બાળક છે એની અંદર આપણને કંઈક ફેરફાર જોવા મળી રહ્યો છે, તો આપણે એને કેવી રીતે સુધારવી પડશે. બાળકને વ્યક્તિ કેવી રીતે બનાવવાનો છે એ પણ આપણે વિચારવું પડે, અને એ બાળક છે એને સ્વસ્થ વ્યક્તિ આપણે બનાવવા કેવી રીતે, તો એના માટે પણ અહીંયા આગળ અમુક પ્રશ્ન છે એના પાયાના મુદ્દા જોવા પડે કે ભાઈ પ્રકૃતિ અને પર્યાવરણની એની ઉપર શું અસર થાય છે, સાતત્ય અને અસાતત્ય એટલે શું સાચું શું ખોટું એને પણ સમજાવવું પડે, અને સ્થિરતા અને પરિવર્તન જોવા પડે, એના વિકાસના મુદ્દાઓ આપણે જોવા પડે કે ભાઈ એની અંદર આપણને કેવી રીતે વિકાસ જોવા મળી રહ્યો છે, બરાબર. તો ભાઈ આ બધા આપણે મુદ્દાઓ છે એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. ઉપરાંત આવે મિત્રો કે એનો ઐતિહાસિક વિકાસ કેવો જોવા મળે છે, એમાં એના જીવન ચરિત્રનો ફાળો કેવો, શરીરનું વિજ્ઞાન છે એનો ફાળો કેવો છે, બરાબર, કારણ કે એની વૃદ્ધિ કેવી રીતે થાય છે કેવી રીતે નહીં, આ મુદ્દાઓ પણ જોવા પડે, બરાબર. તો સામાન્ય વિકાસ એમનો છે કે નહીં, બરાબર. ત્યારબાદ તો કે ભાઈ આની અંદર જે છે બાળ મનોવિજ્ઞાનની અંદર આધુનિક વિકાસ આપણને જોવા મળી રહ્યા છે કે ભાઈ જે બાળકની અંદર ખૂબ જ રસ ઉત્પન્ન કરે એવા આપણને અત્યારે મુદ્દાઓ જોવા મળે છે, કેમ કે સ્ટેનલી હોલે એમનો ફાળો આપ્યો, બરાબર, પિનેનોનો ફાળો, જીન પ્રયોજનોનો ફાળો, ત્યારબાદ તો કે ફ્રોઇડનો ફાળો જે આપણને જોવા મળે છે, સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ આપણે એનો જોવો પડે, બરાબર, મનોસામાજિક વિકાસના તબક્કાઓ આપણે જોવા પડે, અલગ અલગ આપણે મનોસામાજિક વિજ્ઞાનના પણ 8 તબક્કા જોવા મળે છે, બરાબર. કેટલા તબક્કા જોવા મળે છે? 8 તબક્કા. અહીંયા આગળ તમને જસ્ટ ખાલી એક ડેમો જેવું છે કે ભાઈ ચલો આ ઓવરવ્યૂ મળ્યું આપણને કે આટલા આટલા મુદ્દાઓ છે આપણે જોવા પડે છે બેઝિકલી, હે ને. આ 8 તબક્કાની અંદર ટ્રસ્ટ વર્સેસ મિસટ્રસ્ટ આવે, હે ને, કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, આ પહેલો તબક્કો આપણને જોવા મળે, બરાબર. શું જોવા મળે?
તો કે વિશ્વાસ, એને વિરુદ્ધ શું હોય? તો કે અવિશ્વાસ હોય. બરાબર, આ આપણે જોવું પડે. ત્યારબાદ તો કે બીજી આપણે વાત કરીએ તો કે અનિર્ભરતા, અનિર્ભરતા વિરુદ્ધ જ્યારે મને શંકા આવે. બરાબર, ત્યારબાદ આવે તો કે ભાઈ પહેલ વૃત્તિ વિરુદ્ધ. બરાબર, પહેલ વૃદ્ધિ, એના વિરુદ્ધ પાપની લાગણી. બરાબર, ત્યારબાદ આવે ચોથું તો કે મહેનત વિરુદ્ધ નાનમ. બરાબર, મહેનતને વિરુદ્ધ કોઈ, તો કે ભાઈ નાનમ હોય, આપણે કહે ને આપણું નામ ખરાબ કરી નાખ્યું. ત્યારબાદ તો કે ઓળખ, આ સ્વ ઓળખને વિરુદ્ધ શું જોવા મળે? તો કે સ્વ ઓળખ વિરુદ્ધ, સ્વ ઓળખમાં ગૂંચવણ. બરાબર, ત્યારબાદ આવે તો કે છઠ્ઠું, ઉદારતા વિરુદ્ધ, ઉદારતા વિરુદ્ધ બંધિયારપણું આપણને જોવા મળે. બરાબર, ત્યારબાદ આવે સાતમું તો કે પૂર્ણતા વિરુદ્ધ, પૂર્ણતાને વિરુદ્ધ શું આવે ભાઈ? તો કે તિરસ્કાર આવે. અને ત્યારબાદ આપણને એવું કહી શકાય કે ભાઈ આ બધા જ જે આપણે અલગ અલગ જે તબક્કાઓ જોયા, બરાબર, તો આ બધા તબક્કાની અંદર આપણને કંઈક ને કંઈક છે એ નવું નવું જોવા મળે. આઠમો તબક્કો આવે આત્મીયતા વિરુદ્ધ એકલતા. બરાબર, આત્મીયતા વિરુદ્ધ આપણને શું જોવા મળ્યું ભાઈ? એકલતા જોવા મળે. આ આઠે આઠ મુદ્દાની અંદર પણ થિયરી આવે છે. આ આઠ તબક્કા આપણને મનોસામાજિક વિકાસના જોવા મળે છે. આઠ તબક્કાને આપણે સમજવા પડે એકદમ વ્યવસ્થિત રીતે. બરાબર, ત્યારબાદ તો કે ભાઈ વિકાસના અમુક તબક્કા આવે છે. મનોજાતીય વિકાસ હોય એના તબક્કાની અંદર આપણે એની મુખ અવસ્થા જોઈને આપણે એનું આઈડેન્ટિફાઈ કરીએ. ગુદા અવસ્થા આવે, લિંગ અવસ્થા આવે, સુષુપ્ત અવસ્થા આવે, જનેન્દ્રિય અવસ્થા આવે. બરાબર, ત્યારબાદ આવે તો કે એરિક્સનના અમુક એવા તબક્કા આવે છે જે અલગ અલગ આપણને સ્ટેજીસ બતાવે છે. બરાબર, તો આ બધા અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ મનોવિજ્ઞાનની અંદર આપણને જોવા મળે છે. અને આ રીતે સામાજિક શિક્ષણ છે, વિચાર ક્રિયા છે, વારસો, બરાબર, આ બધું જ આની અંદર મહત્વનું ગણી શકાય. ત્યારબાદ આવે કે બૌદ્ધાત્મક વિકાસ આપણને કેવી રીતે જોવા મળે. બરાબર, તો કે બૌદ્ધાત્મક વિકાસ આપણને અહીંયા આગળ કેવી રીતે જોવા મળે? આ અહીંયા આગળ જે છે તમને કટ કરીને જે છે સમજાવું છું. બરાબર, એક સેકન્ડ. હા, તો કે ભાઈ બૌદ્ધાત્મક વિકાસની આપણે લોકો વાત કરીએ તો એની અંદર આપણને અમુક તબક્કા જોવા મળે. જેમ કે ગર્ભધારણ, આપણે પેલા ભણવું પડે કે ગર્ભધારણ કરે છે ત્યારે આપણને શું જોવા મળે છે. ગર્ભધારણ કર્યા પછી બાળક છે એનો જન્મ થાય છે, તો એની અંદર આપણને બાળક જન્મ છે, નોર્મલ ડિલિવરી જોવા મળી કે શું? બરાબર, ત્યારબાદ શિશુ અવસ્થા આપણને જોવા મળે. બરાબર, જે આપણે અલગ અલગ અવસ્થાઓની વાત કરીએ છીએ એ પ્રમાણે બાલ્યાવસ્થાના પ્રારંભિક તબક્કાઓ જોવા મળે, એની ચર્ચા કરવી પડે. એટલે કે બાલ્યાવસ્થાના તબક્કાઓ જોવા મળે. ત્યારબાદ તો કે મધ્ય બાલ્યાવસ્થા જોવા મળે, તરુણાવસ્થા આપણને જોવા મળે છે, જેને આપણે કિશોરાવસ્થા પણ કહીએ છે ને, આ પ્રમાણે પૂર્વ તરુણાવસ્થા પણ જોવા મળે. બરાબર, ત્યારબાદ ઉત્તર તરુણાવસ્થા પણ જોવા મળે એના ભાગરૂપે. પછી બાળકની અંદર એનો આવેગી વિકાસ છે એ કેવી રીતે થાય છે. આ બધા મુદ્દાઓ મિત્રો આની અંદર ખૂબ જ અગત્યના છે કે જે આપણે લોકોએ સાવે પાયાથી ઉપાડવા પડે. અને આ રીતે બાળકની અંદર અલગ અલગ વિકાસ છે એ આપણને કેવી રીતે જોવા મળે છે. ઉપરાંત આપણને ખબર છે કે આરટીઈનો કાયદો આવ્યો છે. આરટીઈના કાયદા ઉપરાંત પણ અનેક એવી આપણને સરકારી ગ્રાન્ટ જોવા મળે છે કે જે પ્રાથમિક શાળાઓની અંદર આપવામાં આવે છે. આ બધા મુદ્દાઓ છે આની અંદર સાંકળવામાં આવે છે.
મિત્રો, આ બધા મુદ્દાઓ જે છે ઈ આપણે લોકોએ આની અંદર સાંકળવા એટલે પડે કે ભાઈ આની અંદર જે છે એ ખૂબ અગત્યનું છે. વન અને ટુ ની અંદર છે, આની અંદર મુખ્ય પોર્શન આપણે કહી શકાય કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે. બીએડ ની અંદર તમને ખબર છે કે ભાઈ આને લગતું જે છે એ લિટરેચર આવતું હોય છે, બરાબર. તો આ બધું જ આપણે લોકોએ અહીંયા આગળ સ્ટડી કરવું પડે. અને બની શકે ભાઈ ક્યારેક કે આપણે બીએડ જે છે એ કર્યું હોય છે, બરાબર, પણ હવે એને બહુ સમય જતો રહ્યો હોય એટલે આપણને બહુ આઈડિયા હોતો નથી. તો અમે લોકો 18247 ગુજરાતની આખી ટીમ આપ લોકોની સાથે છીએ. અહીંયા આગળ જો આપ લોકો છે ટેટ 1-2 ની તૈયારી કરવા ઈચ્છો છો, બરાબર, તો આપણા સ્ટોર ઉપર ટેટ 1-2 જે છે એ પણ અવેલેબલ છે. આ ઉપરાંત મિત્રો, આપણા 18247 ગુજરાત પર ફોરેસ્ટ સ્પેશિયલ બેચ SBI, SSC, CGL, FCI, જનરલ બેચ, તલાટી સ્પેશિયલ બેચ, બ્રહ્માસ્ત્ર બેચ, બરાબર, GPSC, ACF બેચ, આ બધી બેચ ચાલુ છે, બરાબર. અને આ બધું જ જો તમારે એક જ એપ્લિકેશનમાં ભણવું છે તો આપ ગુજરાત કા મહાપેક એક લઈ લ્યો તો આવનારી તમામ પરીક્ષાઓ માટેની તૈયારીઓ તમારે થઈ. અહીંયા આગળ એક એ પણ છે કે આપ લોકોને ટેસ્ટ સિરીઝ પણ મળે છે. મિત્રો, આપણે અહીંયા આગળ ટેટ ટાટ જે છે એની લાઈવ અને રેકોર્ડ બેચ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 7 નવેમ્બરથી આ બેચ છે એ શરૂ. આની અંદર આ બધી જ તૈયારી તમારી બહુ મસ્ત રીતે અને તગડી થઈ જશે. ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી આપણા 18247 ગુજરાતના ઓનલાઈન પ્લેટફોર્મ થશે. મિત્રો, આપ લોકો ઓફલાઈન સ્ટેજ છે સિલેક્ટ કરો છો તૈયારીઓ માટે તો ક્યારેક એવું બને છે કે આપ લોકો જઈ નથી શકતા, બરાબર, તો આપનો એ લેક્ચર છે જતો રહે છે. પણ આપણું આ પ્લેટફોર્મ ઓનલાઈન પ્લેટફોર્મ બહુ સગવડતા ભર્યું છે કે ઇનકેસ આપ લોકો છે એ અહીંયા આગળ છે એક દિવસ જોઈન નથી થઈ શકતા, બરાબર, તો એ તમને થોડી જ સેકન્ડોની અંદર, થોડી જ ક્ષણોની અંદર, બરાબર, આપ જોઈન બી થઈ શકો. કે તમારે લાઈવ જોઈન થવું છે તો એવું નહીં ચલો ભાઈ પહેલેથી જ છેક સુધી અટેમ્પ કરવું, વચ્ચે પણ જોઈન થઈ શકો ચાલુ લેક્ચર. હવે એવું થયું કે ભાઈ ઈ લેક્ચર દરમિયાન આપ જોઈન જ ન થઈ શક્યા તો એ જ લેક્ચર આપણે લોકોને ત્યાં આગળ રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે. અને એવું નહીં કે ભાઈ ટેટ ટાટની પરીક્ષા સુધી આજે આપ લોકો આ એપ્લિકેશન પરચેસ કરો છો તો મહાપેક લઈ લેશો તો મહાપેક ઉપર તો આ આવનારી બધી જ પરીક્ષાઓની તૈયારીઓ થઈ જશે. અને પ્લસ કે મિત્રો, એની વેલિડિટી ડબલ છે. ડબલ વેલિડિટી એટલે જે તમને એક વર્ષનું સબસ્ક્રિપ્શન હોય છે એની બદલે 2 વર્ષ. તો ભાઈ આ તો બહુ સારામાં સારું કહેવાય કે બેસતા વર્ષની આપ લોકોને અહીંયા આગળ ગિફ્ટ. અહીંયા આગળ આપ લોકો Y437 કોડનો યુઝ કરી અને આપ લોકો 20% ડિસ્કાઉન્ટ મેળવી. 20% ડિસ્કાઉન્ટ એટલે મિત્રો બહુ સારામાં સારી ઓફર કહેવાય. અને ટેટ ટાટની પરીક્ષા તો ભાઈ કોઈ પણ સંજોગે ક્લિયર કરવી જ રહી. તો મિત્રો આજે જે છે આ બેચની અંદર જોડાઈ જાઓ, બરાબર. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે અમારે કેવી રીતે લેવી. આપ લોકો પ્લે સ્ટોરની અંદર જઈ શકો છો. પ્લે સ્ટોરની અંદર જે છે એ જઈ અને 18247 જે છે એ એપ્લિકેશન એને ડાઉનલોડ કરી લો, બરાબર. આ 18247 ની અંદર આપ લોકો જે છે સ્ટેટને ત્યાં આગળ ઓપ્શન આવશે, ત્યાં કૂપન કોડ માંગશે. કૂપન કોડ આપ Y437 નાખજો, બરાબર. આપ લોકોને 20% ડિસ્કાઉન્ટ પ્લસ ડબલ વેલિડિટી મળશે. આપ કોઈ પણ પ્રકારે ક્યાંય પણ આપ લોકો અટકો છો, મિત્રો આજની સારામાં સારી ઓફર તો એ પણ છે કે સ્કોલરશીપ વર્થ 10 કરોડ આપ લોકોને મળવા જઈ રહી છે. ઓટોમેટિકલી ત્યાં આગળ તમને લોકોને ડિસ્કાઉન્ટ બી મળી જશે. તો મિત્રો આપ ક્યાંય પણ અટકતા હોય તો ગમે ત્યારે જે છે આપણા કોન્ટેક્ટ છે એ કરી શકો, બરાબર. કમેન્ટ બોક્સની અંદર આપ લોકો આપની કમેન્ટ લખી શકો છો તો આપ લોકોને ત્યાંથી સચોટ માર્ગદર્શન મળી રહેશે. હજુ આપ લોકો લાઇક કરવાનું ચૂકી ગયા છો, લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા તમામ લેક્ચર્સ માહિતી આપ લોકો સુધી પહોંચી રહે. મિત્રો આપ સર્વે લોકોને જય હિન્દ, જય ભારત. ફરીથી મળીએ નેક્સ્ટ સેશનની અંદર કંઈક નવું અને ઇન ડિટેલ માહિતી સાથે.
આજ તો મેં આપ લોકોને ખાલી એટલું જ અહીંયા આગળ સમજાવ્યું છે કે મનોવિજ્ઞાન વાળો ભાગ છે એની અંદર અગત્યના મુદ્દાઓ કયા કયા છે આપણે. ઓકે તો મિત્રો, ચૂકાય નહીં, આજે જ છે આ તક, આજે જ આ તકનો લાભ લઈ લો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.